પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ, વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબનાઓએ પેરોલ ફ્લો જમ્પ ફરારી આરોપી તથા મિલકત સંબંધી તેમજ મોબાઈલ ચોરીના વણશોધાયેલ ગુના શોધી કાઢવા માટે સૂચના આપેલ હોય તે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુંવરના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્કવોડ ભરૂચની ટીમના માણસોએ મોબાઈલ ચોરીના ગુના શોધી કાઢવા પ્રયત્ન હાથ ધરેલ, જે બાબતે ભરૂચ જડેશ્વર ચોકડી નજીક આરકે એવન્યુ ઝુલેલાલ હોસ્પિટલ પાછળ આવેલ ઘરમાંથી ચોરીમાં ગયેલ વન પ્લસ નોટ સીઈ થ્રી મોબાઈલની ટેકનિકલ એનાલિસિસ કરાવતા મોબાઈલ હાલ સુરત ખાતે ચાલુ થયેલ હોવાની માહિતી મળતા પેરોલ ફ્લો સ્કવોડની એક ટીમ સુરત શહેર જઈ તપાસ કરતા એક કિસ્સમ ચોરીમાં ગયેલ મોબાઈલ સાથે મળી આવેલ, જેથી સીઆરપીસી કલમ 102 મુજબ મોબાઈલ કબજે કરી પકડાયેલ ઇસમને સીઆરપીસી કલમ 41 પેટા કલમ 1D મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. પકડાયેલ ઇસમ અરબાઝ અલી હસન અલી શેખ, હાલ રહેવાસી પ્લોટ નંબર 19 પદ્માવતી સોસાયટી રઝા મસ્જિદ પાસે લિંબાયત સુરત, મૂળ રહેવાસી મલખાનપુર પોસ્ટ મૌ આઈમા તાલુકો સુરાવા જિલ્લો અલ્હાબાદ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશનો છે. તેની પાસેથી વનપ્લસ કંપનીનો એક મોબાઈલ 20,000 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં ભરૂચ શહેર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા.